धोरण 12 विषय अर्थशास्त्र प्रकरण 7 उपस्थिति अगौन पीरियड अंदर आप वस्ती विस्फोट विषय जो गया भारत में वस्ती वलणों विषय जो गया भारत ना वस्ती वलणों में जो तो आप शहरी वस्ती ग्राम्य वस्ती जन्मदर मृत्युदर वस्ती विस्फोट आ बधाने आप वस्ती वलणों तरीके ओळखीए भारत में जे दरे वस्ती वृद्धि थई रही है तेने ध्यान में राखीने आपणे वस्ती विषे चर्चा करवी अनिवार्य बनी जाय छे। विश्वनी बीजा देशोनी वस्तीनी सामे भारतनी वस्ती अनेक गणी बनी रही छे। तो आपणे वस्ती वृद्धि दर जोईए आपणे के एक सदी दरमियान 1871 में वस्ती गणतरी शुरुआत करी जमशेदजी ताताए अने कायदेसरनी वस्ती गणतरी 1851 शुरू करवामां आवी अने त्यारबाद दर 10 वर्षे वस्ती गणतरी थाय छे। तो अहीं आगळ एक सदी दरमियान भारतनी वस्ती केटली रहेली छे अने वस्ती वृद्धि दर केटलो रह्यो छे તે જોઈએ આપણે। वर्षों दरमियान भारत की वस्ती तो पहले 1901 में 23.8 25.2
भारत में वर्ष दीठ केटली वस्ती छे अने दर वर्षे एमां वृद्धि दर केटलो थाय छे तो अहीं 1901-1921 दरमियान तमे जोई शको छो एकमां वस्ती 30.8 थी 21માં 25.8 થઈ 20 વર્ષના સમયગાળા દરમિયાન એ 20 વર્ષના સમયગાળા દરમિયાન માત્ર તે વસ્તીની અંદર 1.20 કરોડનો જ વધારો થયો છે કેટલા 20 વર્ષમાં 20 વર્ષમાં માત્ર 1.20 કરોડનો જ વધારો થયો છે 1.40 કરોડ પછીના સમયની અંદર 21 પછી એકવીસ પછી અંદાજે દર વર્ષે 50 લાખ નો વધારો 18 કરોડ નો વધારો થઈ ગયો છે દર વર્ષે. પહેલા આખી સદીમાં જેટલી વસ્તી સોરી એક દશકામાં જેટલી વસ્તી વધી એટલી દર વર્ષે વસ્તી વધતી જાય છે. અહીં આગળ 1921 પહેલા ભારતની અંદર જે અત્યારે મહામારી ચાલી રહી છે શું તેવી જ રીતે 1921 પહેલા ભારતમાં તબીબી સેવાઓનો પૂરતો વ્યાપ અને વિસ્તાર ન હતો. તેના કારણે ભારતની ઘણી વસ્તી મહામારીને કારણે મૃત્યુદર વધારે હતો. એ વખતે મેલેરિયા, પ્લેગ, ટાઇફોઇડ, કોલેરા, ઇન્ફ્લુએન્ઝા, ટીબી આવી બધી બીમારીને કારણે ભારતમાં મૃત્યુદર એ વખતે વધારે હતો. જન્મદર પણ વધારે હતો અને મૃત્યુદર પણ વધારે હતો એટલે બેની વચ્ચે તફાવતો ગાળો બહુ ઓછો હતો અને તેને કારણે થઈને ચોખ્ખો વસ્તી વધારો ઘણો જ ન્યૂનતમ હતો. 1921ની અંદર તો માઇનસ માઇનસ વસ્તી મૃત્યુદર ઘટ્યો તેમ કહી શકીએ. એ વખતે મને એવું થઈ ગયું કે મૃત્યુદર વધારે હશે ને જન્મદર ઓછો હશે જે આપણે જોઈ શકીએ છીએ. પરંતુ 1921 પછી આપણે જોઈ શકીએ છીએ કે દર વર્ષે મૃત્યુદર વધતો જાય છે. પછી દર વર્ષે ભારતમાં વસ્તી વૃદ્ધિ દર વધતો જ જાય છે. એટલા માટે અને 1921 પછીનું પહેલાનું વર્ષ અને પછીનું વર્ષ બે ભાગને વિભાજન કરતું વર્ષ છે.
1921 पहला नो वस्ती उड़दर 0 पॉइंट में आवे छे अने 21 पछी 1 पॉइंट ऊपर आवे छे એટલે તમે જોઈ શકો છો 1921 માં માઇનસ માં છે બાકી બધું પ્લસ માં છે ઉપર નીચ બેકે એટલા માટે 1921 ને મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે યાદ રાખજો વિદ્યાર્થીઓ શું 1921 ના વર્ષને મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે બેનું વિભાજન કરે છે પહેલાનો સમયગાળો અને પછીનો સમયગાળો તો આની પર તમે જોઈ શકો છો કે ભારતની વસ્તી દર 10 વર્ષે કેટલો વૃદ્ધિ દર રહેવા પામે છે 1.64 1.57 આટલી બધી વસ્તી વધતી જતી હોય તો તેની સામે તેટલી તેની પ્રાથમિક જરૂરિયાતો સંતોષવી એ દરેક સરકારની જવાબદારી બની જાય છે અને એટલા જ માટે તેને ભારતની અંદર આ બિન ઉત્પાદકીય જૂથની જવાબદારી પાછળ મોટાભાગની રાષ્ટ્રીય આવક ખર્ચાઈ જતી હોય છે એટલે આપણે આર્થિક વિકાસ પાછળ મૂડીરોકાણ કરી શકતા નથી ખ્યાલ વિદ્યાર્થીઓ વસ્તીનું કદ એટલે શું કુલ વસ્તીને વસ્તીના કદ તરીકે ઓળખવામાં આવે છે કુલ વસ્તી એટલે વસ્તીનું કદ અને દર એટલે વસ્તી વૃદ્ધિ જે દર વર્ષે વસ્તી વૃદ્ધિ થાય તેને દર વસ્તીના વધારાને વસ્તી વૃદ્ધિ દર તરીકે ઓળખવામાં આવે છે બરોબર ત્યારબાદ જોઈએ ભારતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ ભારતમાં સ્ત્રી પુરુષની
भारत में स्त्री पुरुष की वस्ती कोई पण देश नी अंदर स्त्री अने पुरुष नु प्रमाण वस्त्रों सरखो होवो जोईए तो ज ए देश नी अर्थव्यवस्था व्यवस्थित चाले ते देश नी व्यवस्था सरखी रीते चाले अहीं आगळ आपणे भारत में स्त्री पुरुष की वस्ती कितनी विविध देखी है कि 1951 में कुल वस्ती थी 36.11 में 18.55 करोड़ वस्ती पुरुष की थी 17.56 करोड़ स्त्री की वस्ती थी तो पुरुष की वस्ती है 51.37% और स्त्री की है 48.63% बराबर तो आने पर आप जी सकी कि दर वर्षे पुरुष की वस्ती करता स्त्री की वस्ती नो प्रमाण ओछो जोवा मळे छे खरा तो आने पछी भारत में अने गुजरात में दर 1000 पुरुष होय स्त्री की केटली वस्ती छे ए जोईए आपणे भारत में जाति प्रमाण आज भारत में जाति प्रमाण लेकिन 10,000 पुरुष हो भारत में स्त्री कितना है गुजरात में स्त्री प्रमाण के तो जी सकते कि भारत में स्त्री प्रमाण दर वर्षे घटत जाए दर 1000 स्त्री प्रमाण घटत जाए एना करता गुजरात में एना करता घटत जाए
तो आना माटे घणा बधा परिबळो जवाबदार छे कि दर वर्षे गुजरात में अने भारत में 1000 पुरुषों स्त्री प्रमाण घटी रह्यु छे। एना माटे लग्न वय मर्यादा, अर्थव्यवस्था तेमज शिक्षण, स्वास्थ्य, आरोग्य, आहार, दहेज प्रथा, नानी वय लग्न, आवा घणा बधा कारणो जवाबदार छे कि भारतनी अंदर अने एमां पण खास करीने जे विकसित राज्यो छे गुजरात, पंजाब, हरियाणा, महाराष्ट्र एवा जे विकसित राज्यो छे એ વિકસિત રાજ્યોની અંદર જ આ વિષમતા વધારે જોવા મળે છે। દર 1000 પુરુષોએ સ્ત્રીના પ્રમાણની વિષમતા આ રાજ્યોમાં વધારે જોવા મળે છે, જેના માટે સામાજિક પરિબળ, આર્થિક પરિબળ, સાંસ્કૃતિક પરિબળો આવા ઘણા બધા પરિબળો જવાબદાર છે। અને જેમ જેમ જોવા જઈએ આપણે શરૂઆતના સમયની અંદર ગુજરાતની અંદર અને ભારતમાં જ્યારે શિક્ષણનું પ્રમાણ ઓછું હતું તે વખતે બોલતાનું સ્ત્રીનું પ્રમાણ વધારે હતું, અને હવે જ્યારે શિક્ષણનું પ્રમાણ વધ્યું છે, તબીબી સેવાઓનો વ્યાપ અને વિસ્તાર વધ્યો છે, આધુનિક તબીબી સાધનો થયા છે, તેવા સમયની અંદર સ્ત્રી ભ્રૂણ હત્યા વધી રહી છે, તેવા સમય સ્ત્રીનું પ્રમાણ ઘટી રહ્યું છે। એનો મતલબ શું થયો કે આ આધુનિક સાધનો દ્વારા સ્ત્રી ભ્રૂણ હત્યામાં વધારો કરવામાં મદદરૂપ સાબિત થાય છે। તેને કારણે ભારતની અંદર અને ગુજરાતની અંદર દર 1000 પુરુષોએ સ્ત્રીની વસ્તી ઘટતી જતી જોવા મળે છે। તો જો આવું રહેશે તો એક વખત એવો આવી જશે કે ભારતની આ સામાજિક વ્યવસ્થા પડી માંગશે શું।